Shri Swaminarayan Bhagavan Jai, Shri Akshar Purushottam Maharaj Jai, Shri Gunadhikananda Swami Maharaj Jai, Shri Bhagat Ji Maharaj Jai, Shri Shastri Ji Maharaj Jai, Shri Yogi Ji Maharaj Jai, Shri Pramukh Swami Maharaj Jai, Shri Mahant Swami Maharaj Jai, Shri Pramukh Swami Maharaj Shatabdi Mahotsav Ji, Shri Vachanamrut Dvi Shatabdi Mahotsav Ji, Shri Akshar Brahma Janmotsav Ji. Yogi Ji Maharaj kehta ki Gunadhikanand Swami no Janmotsav એટલે કે શરદ પૂનમ એટલે દિવાળીનો દિવસ. યોગીજી મહારાજ આજના દિવસનો અપરંપાર મહિમા ગાતા, એટલું જ નહીં એ મહિમા સૌના જીવનમાં દ્રઢ થાય માટે સતત ઉત્સાહિત રહીને સૌને પ્રેરણા આપતા. આજે અક્ષર બ્રહ્મનો જન્મોત્સવ. આ અક્ષર બ્રહ્મ એ છે શું? એક બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના સત્સંગી તરીકે, એક સનાતની હિન્દુ તરીકે આપણે બ્રહ્મ અક્ષર બ્રહ્મ તત્વની એક સ્પષ્ટ સમજ હોવી જોઈએ. શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદોમાં, ભગવદ્ ગીતા વગેરે અન્ય શાસ્ત્રોમાં અપરંપાર બ્રહ્મનો મહિમા કહેવામાં આવ્યો છે. આ અનંત કોટી બ્રહ્માંડોનું જે સંચાલન થાય છે, આ અનંત કોટી બ્રહ્માંડોની નિત્ય ઉત્પત્તિ સ્થિતિ પ્રલય જેવી અનેક પ્રક્રિયાઓ ચાલે છે, એ કેવી રીતે ચાલે છે, એનું કરતા હતા કોણ છે, આવી જિજ્ઞાસા ઉપનિષદોમાં આવી છે. ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય ઋષિનો સંવાદ ઉપનિષદોમાં પ્રસિદ્ધ છે. ગાર્ગી યાજ્ઞવલ્ક્ય ઋષિને પ્રશ્ન પૂછે છે જનકના દરબારમાં. ગાર્ગી એક વિદુષી મહિલા છે, વિદ્વાન છે, સામે યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ વિદ્વાન છે, એટલે ગાર્ગીના સવાલો એક ભાઈ સામાન્ય સવાલો નથી, પણ એક એક સવાલ પાછળ ઘણું ઊંડું રહસ્ય છે. એ સવાલોનો જવાબ આપતા આપતા ગાર્ગી આ સવાલ પૂછે છે કે અનંતકોટી બ્રહ્માંડો કોનામાં ઓતપ્રોત છે, આ અનંતકોટી બ્રહ્માંડોનું સંચાલન કેવી રીતે થાય છે. આપણે એક ફેક્ટરી ચલાવતા હોઈએ તો એ ફેક્ટરીનું સંચાલન કરવા પણ કેટલી વિશે સો થાય છે આપણને ખબર પડે છે. બરાબર 9 વાગ્યાનો સમય હોય ફેક્ટરીને શરૂ થવાનો કે ઓફિસને શરૂ થવાનો, તો બરાબર 9 ના ટકોરે ફેક્ટરી ચાલુ થઈ જાય, એ કેટલી અઘરી બાબત છે. પણ સૂર્ય ચંદ્ર જે રીતે ઉદયસ્ત પામે છે, કેટલું પર્ટિક્યુલરલી, કેટલું ચોકસાઈપૂર્વક એનું ઉદય અને અસ્ત થવા પણ થાય છે, યોગ્ય સમય થાય છે એટલે આકાશમાં યોગ્ય નક્ષત્ર આવે છે, યોગ્ય સમય થાય છે એટલે સૂર્ય એ ઉત્તર તરફથી દક્ષિણ તરફ જાય છે, દક્ષિણ તરફથી ઉત્તર તરફ આવે છે. કયું પરિબળ છે કે પૃથ્વીને યુગોથી પરિભ્રમિત કોઈ એ પરિબળ કરે છે? કયું પરિબળ છે કે અનંતકોટી બ્રહ્માંડોમાં સતત ગતિ આપે છે? તમે એક વ્હીલ લો અને વ્હીલને આ શાહીબાગ રોડ ઉપર સુભાષ બ્રિજના પેલા છેડેથી તમે ધક્કો મારો તો વ્હીલ ગગડી ગગડીને કેટલું નાનું ગગડશે, બહુ બહુ ગગડી શકે. તમે અંબુજા સિમેન્ટ વાળા બાવડા ધરાવતા હો તો બહુ બહુ તો દિલ્હી દરવાજા સુધી દોડશે, અને તમે હાઈવે ઉપર, એક્સપ્રેસ હાઈવે ઉપર તમે વ્હીલને ગગડાવો તો જઈ જઈને વ્હીલ બરોડા સુધી પહોંચશે, આવું ખબર નથી. પણ કદાચ બાહુબલી હમણાં ભાઈ બધી ન વાળી દીધી, નાળ વાળી દીધી, એ તમારી પાસે કોઈ શક્તિ હોય તો કેટલું કરી શકે. પણ કોઈ કેવી શક્તિ હશે કે જેમણે પેલી કેરમ ઉપર આમ, સ્ટ્રાઇકર ઉપર આમ આંગળી કરે અને સ્ટ્રાઇકર ફરિયાદ કરે, ફરિયાદ કરે, કોઈ કેવી રીતે
આ બ્રહ્માંડોનું કંઈક ગતિ પણ હું આપ્યો હશે કે અનંત સમયથી પૃથ્વી ગોળ ગોળ ફર્યા જ કરે છે, આ બ્રહ્માંડો ગોળ ગોળ ઘૂમ્યા જ કરે છે અને નિયમિતતાપૂર્વક સેકન્ડમાં પણ ફેરફાર ન થાય એવી રીતે ઘૂમે છે. ગાર્ગીનો આ સવાલ છે, કોણ છે આનું સંચાલક, કોણ છે આનો નિયંતા? એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી, આ યાજ્ઞવલ્ક્ય ઋષિ બોલે છે, એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસો વિધૃતો તિષ્ઠતા. આ સૂર્ય ને ચંદ્ર એનું સંચાલન કરનાર અક્ષર બ્રહ્મ છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી દ્યાવા પૃથ્વી તિષ્ઠતે વિધૃતે તિષ્ઠતા. આ દ્યા એટલે કે આખું અંતરિક્ષ એ સંચાલિત કરે છે. આપણી તો માણસની શી ગતિ, શી ગતિ એને તો શું કહ્યું, પણ અક્ષરબ્રહ્મ આ બધું સંચાલિત કરે છે. અને એ અક્ષરબ્રહ્મ કોણ છે એનો અપરંપાર મહિમા કયો મારો. ભગવદ્ ગીતાની અંદર આ અધ્યાયમાં અષ્ટમ અધ્યાયમાં પ્રશ્ન પૂછવામાં આવે, કિંતત બ્રહ્મ, એ બ્રહ્મ શું છે? તો આ બ્રહ્મની જિજ્ઞાસા પારાવાર શાસ્ત્રોમાં પ્રગટ થઈ છે. બ્રહ્મનો મહિમા, અક્ષરબ્રહ્મનો મહિમા પારાવાર પ્રગટ થયો છે. અને બ્રહ્મને સાધવા માટે અનંત સમયથી લોકોએ, ઋષિઓએ, મહાપુરુષોએ, આચાર્યોએ, તપસ્વીઓએ સાધનાઓ કરી છે. એટલે ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે વિશ્વનો જૂનામાં જૂનો શબ્દ આજે જીવતો હોય એવા શબ્દોની તમે યાદી કરો તો એ 5 કે 7 શબ્દો મળવાના છે. એમાં વિશ્વના ઓલ્ડેસ્ટ લિવિંગ વર્ડ્સ, ઘણા ગીતો આપણે બાળપણમાં સાંભળાવે અત્યારે કોઈ યાદ ન હોય, એની આયુષ્ય મર્યાદિત હોય. અમુક આપણે બાળપણમાં રાઈમ સાંભળાવે ત્યારે આપણે એ યાદ રાખીએ, ભાઈ ભૂલી ગયા, નવી પેઢીને એવા રાઈમ આવડે પણ નહીં. પણ આ તો હું ખાલી શબ્દની વાત કરું છું. તો એ વિશ્વના પ્રાચીનતમ શબ્દો જે આજ પર્યંત જીવિત હોય એમાંનો એક અતિ મહત્વનો શબ્દ એ બ્રહ્મ કે અક્ષર બ્રહ્મ કે અક્ષર છે. આટલું લાંબુ આયુષ્ય જે શબ્દનું છે, તો એ શબ્દ જેને માટે લગાડવામાં આવ્યો છે એનો કેટલો બધો મહિમા. એ અક્ષર બ્રહ્મની સાધના લોકો કરતા હતા, એ અક્ષર બ્રહ્મની વાતો કરતા હતા, એ અક્ષર બ્રહ્મની ચર્ચા કરતા હતા. સગમ ખલુ ઇદમ બ્રહ્મ વગેરે વાક્યો ઉપર ચર્ચાઓ ચાલતી હતી, શાસ્ત્રાર્થો થતા હતા. પણ આ પૃથ્વી ઉપર પહેલી વખત આજથી 200 વર્ષ પહેલા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે જાહેર જન સમુદાયને સંબોધિત કર્યું કે એ શાસ્ત્રોમાં જે અક્ષરબ્રહ્મની વાત કરી છે તે આ ગુણાદિતાનંદ સ્વામીને મારી સાથે લીધો, ઓળખાણ કરાવ્યું. એક બહુ નાનું એવું સત્ય સમજવાની જરૂર છે કે ગુણાદિતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન પહેલેથી મિત્ર હોય. દાખલા તરીકે હું અને અહીંયા પ્રણવભાઈ બેઠા છે, મને યાદ આવે અમે બે બોર્ડ બાળપણથી ઓળખતા, હું એને કહ્યું તમારે મને ભગવાન કહેવાનું, હું તમને ગુણા કરું, હું તમને અક્ષર બ્રહ્મ કહી છું. આ રીતે અમે યોજના કરીને અમારો ધંધો ચાલે એવું કંઈ આમાં હતું? અરે સ્વામિનારાયણ ભગવાન તો ગુણાદિતાનંદ સ્વામીને પહેલી વખત મળ્યા ભાદરામાં. આમ તો એના પહેલા સ્વામિનારાયણ ભગવાનનો જ્યારે પટ્ટાભિષેક થયો ત્યારે તો મળ્યા હતા, પણ ઓફિશિયલી સારી રીતે જેને મળવાનું થયું હોય એ પહેલી વખત ભાદરામાં મળ્યા. એકલા ક્યારે મળ્યા નથી, આ તો વન મિશન કરતા કરતા આખી ભારત નું પદ પરિભ્રમણ કરતા કરતા પહોંચ્યા છે. એને પહેલા તો મુક્તાનંદ સ્વામી મળ્યા, તો મુક્તાનંદ સ્વામીને અક્ષરબ્રહ્મ તરીકે ન ઓળખાવ્યા. એના પહેલા ગુરુ રામાનંદ સ્વામી એના કરતા મહાન મળ્યા, એને અક્ષરબ્રહ્મ તરીકે ન ઓળખાવ્યા. બીજા મહાન સંતો હતા, ભાયાત્માનંદ સ્વામી જેવા સિનિયર મોસ્ટ સાધુ હતા, આનંદાનંદ સ્વામી જેવા રામકલા એ હતા બધા, એમને કોઈ એમને અક્ષરબ્રહ્મ ના કહ્યા. ગુણાદિતાનંદ સ્વામીનો હજુ તો એ દીક્ષિત નહોતા થયા, મૂળજી શર્મા હતા, એટલે કે હજુ તો એ ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે ભાદરાની અંદર સ્વામિનારાયણ ભગવાને ભાદરાવાસીઓને સંબોધિત કર્યું, આ મૂળજી શર્મા તે સાક્ષાત અમારે દેવાનો દાન અને અક્ષર બ્રહ્મ છે. ત્યારે પહેલી વખતની મુલાકાતમાં તો આ આદિ અનાદિની ઓળખ હતી, આ કોઈ આ પૃથ્વી ઉપરની લૌકિક ઓળખની વાત નથી. હું અત્યારે વધારે ડિટેલમાં જતો નથી, પણ ત્યાર પછી સંખ્યાબંધ પ્રસંગોએ સ્વામિનારાયણ ભગવાને ગુણાદિતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી. ત્યાર પછી ગુણાદિતાનંદ સ્વામીનું જીવન, 40 વર્ષ જૂનાગઢમાં રહ્યા અને હમણાં આપણે બધી અદ્ભુત વાતો સાંભળી, સ્વામીએ કેવા પરિવર્તનો કર્યા,
સ્વામીએ કેવી વ્યવહાર અને મોક્ષની વાતો કરી, સ્વામીએ કેવું ઐશ્વર્ય દર્શન કરાવ્યું, સ્વામીનું ત્યાર પછીનું 40 વર્ષનું જીવન એની સાક્ષી પૂરતું રહ્યું કે આ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે ગુણાધિકાનંદ સ્વામીની હયાતીમાં, સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં આ ગુણાધિકાનંદ સ્વામીનો અક્ષર બ્રહ્મ તરીકેનો મહિમા ગવાયો હતો. ત્યારે કે મૂળ અક્ષરમૂર્તિ કહેતા, ક્યારેક અક્ષરમૂર્તિ, અલગ અલગ બધા સમાનાર્થી શબ્દો છે. પણ ઘણા લોકો એમ કહેતા હોય તમે ગુણાધિકાનંદ સ્વામીને પાછળથી અક્ષર બ્રહ્મ કહો છો, ઇતિહાસના પાના બહુ ખુલ્લા પડ્યા છે. અને આ કઈ શાસ્ત્રીજી મહારાજે કોઈ ઠેકો લીધો હોય અને આપણે અક્ષરપુરુષ ઝંડો ઉપાડે એવું નહીં. તમે વાંચો જુનાગઢના જિલ્લાના ગામડે ગામડે નાના નાના મંદિરોમાં, નાના નાના ઓટાઓમાં, ઠેર ઠેર શિલાલોકોમાં અક્ષર મૂર્તિ ગુણાધિકાનંદ સ્વામી શબ્દો કોતરાયેલા પડ્યા છે. ઇતિહાસમાં ઠેર ઠેર લખાયેલું છે, પણ આ વાત દબાઈ ગઈ હતી. એ શાસ્ત્રીજી મહારાજ બહાર લાવ્યા એટલે શાસ્ત્રીમાંનો જેટલો ઉપકાર માની તેટલો ઓછો છે. વાતો આપણે એ કરી રહ્યા હતા કે ગુણાધિકાનંદ સ્વામીના સમયમાં એમનો અક્ષર બ્રહ્મ તરીકેનો મહિમા પ્રવર્ત્યો હતો, એટલે એમનો સમાગમ કરવો, એમની વાતો સાંભળવી, એમનું મોક્ષદાયી માર્ગદર્શન મેળવવું, એવા આખા સંપ્રદાયમાં એની જબરદસ્ત એક છાપ હતી. સ્વામી એક વર્ષ જુનાગઢમાં બિરાજમાન હતા અને ત્યારે કોઈકે કહ્યું કે સ્વામી તમારી ઉંમર હવે 81 વર્ષની થઈ છે. તો મનમાં શંકા જાય છે, તમે ભવિષ્યમાં નહીં હો ત્યારે અમારું શું થશે? ત્યારે ગુણાધિકાનંદ સ્વામીએ કહ્યું કે તમે મને સામાન્ય સાધુ જેવો જાણો છો. સ્વામી કહ્યું હું તો અક્ષર બ્રહ્મ છું. અને સ્વામી બોલ્યા કે હું આ સત્સંગમાં સદાય પ્રગટ રહીશ, પણ હું તમને આજે જે સ્વરૂપે દેખાઉં છું એવા સ્વરૂપે નહીં દેખાઉં, પણ સદાય સત્સંગમાં રહીશ. સ્વામી એક વખત એવું પણ બોલ્યા હતા કે તમારા બધાના દેહ તો 5-50 વર્ષમાં પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. ત્યારે કોઈ મોટું સમજાયું, પણ એ પરંપરા સ્વામી એવી એક વહાવીને ગયા કે સ્વામી પછી ભગતજી મહારાજ, પછી શાસ્ત્રીજી મહારાજ, પછી યોગીજી મહારાજ, પછી પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમય મહંત સ્વામી મહારાજ દ્વારા અનુભવ થાય છે કે આ ગુણાતીત આપણી વચ્ચે આજે વિચરણ કરે છે. આ ગુણાધિકાનંદ સ્વામીના વચનોનો એક જબરદસ્ત આધાર છે કે હું ચિરંજીવ છું. કેવી રીતે એક ગુરુએ બીજા ગુરુની ઓળખાણ કરાવીને એમનું ચિરંજીવી પણ દર્શાવ્યું છે એ ઇતિહાસ લાંબો છે, એમાં તેના ડોંડા ઉતરતા નથી ને આપ સૌ સુવિદિત છો. પણ એક બહુ જ મહત્વની બાબત આજે કરવી છે. મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની સાથે આપણે બધાએ વર્ષો સુધી એમના નજીકના એમના દર્શન સમાગમનો લાભ લીધો છે, એમના જીવન કાર્યથી આપણે સુપરિચિત છીએ, એમાં આપણે સૌએ અનુભવ્યું છે. પણ એક જબરદસ્ત બાબત છે, ગુણાધિકાનંદ સ્વામીએ જે વ્યવહાર અને મોક્ષની વાતો કરી એ જ આજે આપણને મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. ગુણાધિકાનંદ સ્વામીએ જેવું ઐશ્વર્યનું દર્શન કરાવ્યું એ જ ઐશ્વર્યનું દર્શન આપણને મહંત સ્વામી મહારાજમાં થાય છે. ગુણાધિકાનંદ સ્વામી જે સદગુણોનું દર્શન કરાવ્યું એવા જ સદગુણો આજે આપણને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજમાં એ દર્શાય છે. હું માત્ર એક જ વાત કરું, સ્વામિનારાયણ ભગવાને અક્ષર બ્રહ્મનું એક લક્ષણ પ્રથમના 27મામાં કહ્યું છે, ત્યાં સંત શબ્દો વાપર્યો છે, પણ વાત તો અક્ષર બ્રહ્મ સંતની છે. માં સ્વામિનારાયણ ભગવાન કહે છે, સમર્થ થતા ઝરણા કરવા તે કોઈથી થાય નહીં, જેના હૃદયમાં ભગવાન અખંડ બિરાજમાન હોય એ અક્ષર બ્રહ્મ કરી શકે. આ પ્રથમના 27મા વચનામૃત વિભાગ. જો તમે પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજના જીવનના પ્રસંગો સમર્થતા જણા કરવા જેમણે ઐશ્વર્યનું જે દર્શન કરાવ્યું છે એ એક એક ઐશ્વર્યના દર્શન ઉપર આપણે વાતો કરીએ તો કદાચ કોઈને એમ લાગે કે આ લોકો ભેગી ગયા છે, પણ ઐશ્વર્ય નક્કર અશુભ ઐશ્વર્ય છે. અંતકાળે તેડવા આ બધું બિરુદ મારું જરૂર હોય એ સ્વામિનારાયણ ભગવાન અંતકાળે તેડવાનું બિરુદ આપ્યું છે તે આજે નભાવી રહ્યા છે અને કેટલાય લોકોને અનુભવ થાય છે. આજે કેટલાય પ્રાકૃતિક પરિબળોના સમયે એમણે ઐશ્વર્યનું દર્શન કરાવ્યું છે, એમાં પણ રેકોર્ડેડ પ્રસંગો છે. આમાંથી અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનો 2000ની સાલમાં સ્ટેડિયમમાં પ્રમુખ વાણીનો 50મો જયંતિ ઉત્સવ ઉજવાય ત્યારે કેટલા હાજર હતા આનું ઉજવી કરશો? બધાને ખબર છે ત્યારે વરસાદનો ઐશ્વર્ય વાકે ના બસ તો મારે પસંદ નથી કર્યો. આ તો આપણે બધા સાક્ષી છીએ, આવા તો કેટલાય બધા પ્રસંગો છે. તો એવું ઐશ્વર્યનું દર્શન તો કરાવે છે,
પણ આવું સામર્થ્ય, આવું ઐશ્વર્ય, આટલા બધા લાખો લોકો એમને હાથ જોડીને રહેતા હોવા છતાં એની નમ્રતા અજોડ છે. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું, હું તળે હરી ઢૂંગડા કે તળાય દાસે. મહંત સ્વામી મહારાજમાં ભગવાન પ્રગટ છે એના બીજા 500 ઉદાહરણો ક્યારેક આપી શકાશે, પણ જેનામાં હું નથી, અહંકાર નથી, એમાં હું તળે હરી ઢૂંકડા, એમાં સાક્ષાત ભગવાન ઢૂંકડા વસે છે, એ મહંત સ્વામીના જીવન પરથી દેખાય. માત્ર સવારે તમને ને મને બધાને પૂજા પછી જે રીતે આપણને પગે લાગે છે, હું તો ઘણી વખત ચેલેન્જ મારી કહું છું, તમને ગાંધી ઉપર બેસાડે તમારી જાહેરમાં પૂજા કરવા, આપણે તો શરમ આવ્યો કે આપણી અસર લોકોને ખબર પડે છે. પણ આપણે દાખલા તરીકે જાહેરમાં પૂજા કરવાની હોય અને પૂજા કર્યા પછી બધાને જય સ્વામીને કરવાનો હોય, તો આ ખૂણેથી આ ખૂણે જય સ્વામીને કરતા આપણને કેટલો સમય લાગે, પંખો ભરે તો વાત કેટલી લાગે. અને આ મહંત સ્વામી મહારાજ કેટલી એકાગ્રતાથી એક એક હરિભક્તમાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને હૃદયપૂર્વક વંદન કરે છે. આ ગુરુમાં કરેલા, અરે ગુરુ તો આમાં વાત કરતા હોય, ગુરુ આમ ક્યાં કરે. કેટલી વખત મને તો આશ્ચર્ય થાય છે, આ હાથ જોડવાનું પ્રમુખ સ્વામી મહારાજનું એ વ્યક્તિત્વ આપણે જોયું, ના મહંત સ્વામી મહારાજનું જોયું, અગાઉના ગુરુઓના દર્શનની તક નથી મળી, પણ આ તો બે નજરે જોઈએ છીએ કેટલા હાથ જોડે છે. અરે યુવકોના ચરણ સ્પર્શ કરે છે. મહંત સ્વામી મહારાજને 2012ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે ગુરુપદે એક પત્ર દ્વારા લખીને વરિષ્ઠ સદગુરુ સંતોને કહી દીધું કે મારા પછી ગુરુપદે મહંત સ્વામી મહારાજ છે. બધા વરિષ્ઠ 2012ની સાલમાં એ પત્ર તો પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યાર પછી પ્રકાશિત થયો, પણ જે એ સમયે વરિષ્ઠ સંતો હાજર હતા બધાને તો પ્રમુખ સ્વામી મહારાજે કહી દીધેલું. અને એક પ્રસંગ તો આપણે એવો પણ જાણીએ છીએ કે વિવેકસાગર સ્વામીને અને બીજા સંતોને, ઈશ્વરચંદ સ્વામીને, બધાને પ્રમુખ સ્વામી મહારાજે ઘણા વર્ષો પહેલા આ બધી વાત કરેલી. હવે ખાલી એક કલ્પના કરો, માત્ર કલ્પના કરો, મહંત સાહેબ જગ્યાએ મારા તમારા જેવો કોઈ હોય તો શું કરે, આપણે આવવાના છીએ. તમને કોઈ ધંધાનો પ્રેસિડેન્ટ બનાવવાના હોય, તમને કોઈ બિઝનેસમેનમાં બિઝનેસમાં અગ્રણી બનાવવાના હોય, કે તમને કોઈ રાષ્ટ્રના વડા બનાવવાના, કે પાર્ટીના વડા બનાવવાના તમને ડિક્લેર કરી દીધું હોય, મહંત સ્વામી મહારાજે શું કહ્યું બધાને હાથ જોડીને ખબર છે, કે જ્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી પર પ્રગટ બિરાજે છે ત્યાં સુધી મારા અને તમારા બધાના મોક્ષનો આધાર પ્રમુખ સ્વામી મહારાજ છે અને એમની આજ્ઞા છે. એટલે બરાબર છે કે આમના એમની શેરો માન્ય છે, પણ ત્યાં સુધી કોઈએ મારી સાથે ગુરુભાવ રાખવાનો નથી, હું દાસનો દાસ છું, તમારા બધાનો દાસનો દાસ છું, કે મારી સાથે કોઈએ એવો વ્યવહાર ન કરવો, મારી વિનંતી છે. આપણે તો બધા કહી દઈએ, ખબર પડી. આ નમ્રતા, આ જન્મજાત, આ જન્મજાત નમ્રતા છે. આવા તો અનેક પ્રસંગો છે, પણ આ સમજ ટકા ઝરણા કરી ગુણાતીતાનંદ સ્વામી, એમણે સ્વયં અક્ષરધામ હોવા છતાં સામાન્ય માણસના જોડા પોતાના મસ્તક ઉપર ઊંચક્યા. આ એક ક્વોલિટી આપણને દેખાય છે. આમાં બીજી બધી વાતો, ઈગો એક એવી બાબત છે જ્યાં ભલ ભલાના માથ મપાઈ જાય, એ બહુ જબરદસ્ત લિટમસ ટેસ્ટ છે. આ એક આના જેવો કોઈ લિટમસ ટેસ્ટ નથી. બીજા બધા ઐશ્વર્યો કોઈ બતાવી શકે, બધું ચાલો બે ઘડી સ્વીકારી લઈએ, પણ બધું હોવા છતાં દાસ ભાવ, નમ્રતા, સેવક ભાવ, અને આ એક એક બાળક, અરે સામાન્ય બાળકને ચરણ સ્પર્શ કરે. હમણાં તો વચ્ચે એવું બન્યું કે મહંત સ્વામી મહારાજ એક જગ્યાએ હતા અને પેલો બાળક પાસે આમ જય સ્વામીને કરવા ગયા, તે બાળકે મહંત સ્વામી મને હાથ માથા ઉપર હાથ મૂકી દીધો સુરતમાં, તો સ્વામી માથું મારી દીધું. અને આપણા જેવો તો કે જરા બરાબર જરી વાત સાથે છે, તમારા ઉપર અમુક પ્રકારની પ્રક્રિયા થશે, આપણને જરા કંઈક બીજો વિચાર આવે. અને મહંત સ્વામી મહારાજ કે બસ મને આશીર્વાદ આપો. આ યોગીજી મહારાજમાં આ જ નમ્રતા હતી, પ્રમુખ સ્વામી મહારાજમાં આ જ નમ્રતા હતી. તો આપણા બધા જ શાસ્ત્રો કહે છે આ જે બાબત છે, સમર્થ હોવા છતાં ઝરણા કરવી. તમને ક્યારે મહંત સ્વામી મહારાજની આંખમાં ક્યારે અહંકાર દેખાય? અરે આસમાન પાતાળ ગમે ત્યાંનું ગમે એટલું ઐશ્વર્ય આખી દુનિયા જાણતી થઈ ગઈ હોય તો એમની આંખમાં ક્યારે અહંકાર ન. મેં આ કર્યું, મારાથી આ થયું, પ્રમુખ સ્વામી મહારાજમાં નહોતું અને મહંત સ્વામી મહારાજમાં નથી. મારું અને હું આ શબ્દની ડિક્શનરીમાં નથી.
અર્ધનાથી પડે છે. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એક આજીવન દાસત્વ ભાવ જે આપણને દેખાય છે, ઐશ્વર્યની સાથે, ઐશ્વર્ય સંપન્નતાની સાથે અનેક લોકો એમની આગળ હાથ જોડીને ઉભા રહે છે. આપણી આગળ લોકો હાથ જોડતા હોય છે પણ એવું નથી. અહીંયા કેટલા આદરપૂર્વક હાથ જોડે છે અને મોટા મોટા ધુરંધરો મહંત સ્વામી મહારાજના સંપર્કમાં આવે છે. ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તરના લોકો આવે છે, ક્યારેક વિદેશીઓ આવે છે, ક્યારેક આફ્રિકન્સ આવે છે, ક્યારેક અમેરિકન્સ આવે છે, ક્યારેક બ્રિટિશ આવે છે, ક્યારેક ઉત્તર ભારતના આવે છે, ક્યારેક દક્ષિણ ભારતના આવે છે, ક્યારેક ભાષાના બેરિયર છે, ક્યારેક બીજા પ્રકારના બેરિયર છે, પણ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આવતા જ દરેકને શાંતિનો અનુભવ થાય છે. છેલ્લી વાત કરી હું પૂરી કરું છું. ગુણાતીતાનંદ સ્વામીએ વાત એક એવી કરી છે કે કળથી બળથી છળથી કરી શકે જન કોઈ, લે ખેંચી મન લાખના આપો આપ ઈશ્વર હોય. મહંત સ્વામી મહારાજ તમે જો ક્યાં કળા, કળ એટલે કળા, એ કોઈ કળા વાપરે છે કોઈ? આમ તમે દેખાય છે મહંત સ્વામીમાં વક્તૃત્વ કળા હોય એવું, અને તમે મહંત સ્વામીમાં વક્તૃત્વ સ્પર્ધા ઊભા રાખો તો નાના છોકરાઓ ક્યારે જીતી જાય એમની સામે? તો ક્યાં એ વક્તૃત્વ કળા કે કોઈ કળાનું દર્શન કરાવે છે? કળ બળ કોઈ બળ જ નથી. એમની વાણી તમે જુઓ તો એમાં કઈ કોઈ ક્યારે આમ છડા મારતી દેવું કઈ છે જ નહીં. કોઈ બળ જ કરતા હોય, તમે શારીરિક બળ તો બાજુમાં રહ્યું, બીજું કોઈ બળ નથી દેખાતું. અને કળ બળ અને છળ જાદુ આમ આમ તમે કંકુ કરે આમ કરીને તમને શીશ ઘડિયાળ લાવી આપે એવું કઈ નથી કરતા. કળ નથી, બળ નથી, છળ નથી, વક્તૃત્વ થી માંડીને નથી સારું ગાયન ગાતા કીર્તન ગાય જબરજસ્ત લોકો કે હાલો મહંત સ્વામી મહારાજ કીર્તન ગાવાના છે જામો પડ્યા એવું નથી કહે. છતાં પણ આખી દુનિયામાં જ્યાં જાય છે ત્યાં સવારના પોરમાં 4:30 વાગે સભા મંડપો કેમ છલકાઈ જાય છે? કોઈ ઘરે ઘરે નિમંત્રણ પાઠવા નથી જતું પણ ભાવ જાગે છે. ચાલો બાળકો, નાના નાના બાળકો દોડી દોડીને મહંત સ્વામી મહારાજ પાસે આવે છે. અને હું અત્યારે પ્રસંગો એક પછી કહેતો નથી પણ અમે એક એક પ્રસંગો વાંચો. સવારના પોરમાં 6:30 લોકો 2-2 વાગ્યાના ઉઠી ઉઠી મહંત સ્વામીમાંથી ખુદામાં આગળ લાઈનમાં બેઠવા ગોઠવવા જાય છે. એનું આકર્ષણ શું છે? શું છે એમના સાનિધ્યમાં એવી તાકાત? એ આ છે, લે ખેંચી મન નાખના આપોઆપ ઈશ્વર. મહંત સ્વામી મહારાજે કોઈ દાવો કર્યો નથી કે હું આમ કરીશ, હું તેમ કરીશ, મારા દ્વારા આવું થશે, કોઈ દાવો કરતા નથી. એમના સ્વભાવમાં નથી, એમના વ્યક્તિત્વમાં નથી, પણ એમ છતાં એમના દર્શનનું મને તમને સૌને આકર્ષણ રહે છે, ભાવ જાગે છે. ચાલો બાપાના સાનિધ્યમાં પહોંચી જઈએ અને આપણને બધાને ભાવ જાગે છે કે સ્વામીના સાનિધ્યમાં બેસીશું એટલે આપણા તન મન બધા સ્થાપ સમી જશે અને આપણને શાંતિ થઈ જશે. આપણા બધાને મન આકર્ષિત થઈ જાય. સ્વામી સભામાં બેઠા અને સ્વામી ઉભા થઈને જાય તો કેવું પડે? ભાઈ બેહો 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 કેમ ખબર છે? કારણ કે આ પાછળનો જે પટ્ટો છે ને ગોળી પાછો આગળ જશે એટલે હવે તમે પાછળ બેસવા નહીં જતા આગળ વાળા પાછા કે આ પણ એક લાભ લઈ ગયો આપણે ખબર નથી. પણ અહીંયા હમણાં દર્શન કર્યા છે તો પાછા દોડી ત્યાં જાય, પછી વાળા પાછા દોડીને ફરી બાજુ જાય. આ શું આકર્ષણ છે? તમે જોઈ લીધા એક વખત આટલું આકર્ષણ તો લૌકિક આકર્ષણ આટલું નથી હોતું. 88 વર્ષની ઉંમરના આ સંત એમના સાનિધ્યનું એક આકર્ષણ છે. એ ગુણાતીતાનંદ સ્વામીનો વાતનો પુરાવો છે, લે ખેંચી મન નાખના આપોઆપ ઈશ્વર હોય. મહંત સ્વામી મહારાજમાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન રોમે રોમમાં પ્રગટ બિરાજે છે એ જેમની ગુણાતીતપણો છે. એટલે 200 વર્ષ પહેલા કોઈ ગુણાતીતાનંદ સ્વામી થઈ ગયા એક ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામીને લઈને આવ્યા એક ઇતિહાસ છે. પણ ઇતિહાસને મારે ને તમારે શું સંબંધ? મારે ને તમારે ઇતિહાસને એ સંબંધ છે કે એ ગુણાતીત જેના સંગે હું ને તમે બ્રહ્મરૂપ થઈએ, એ ગુણાતીત જેના સંગે હું ને તમે અક્ષરધામમાં જઈએ, એ ગુણાતીત જેને શાસ્ત્રોમાં સેતુ કહ્યો છે, ભગવાનના ધામનો સેતુ કહ્યો છે, એ ગુણાતીત જેને માયા પાર કરવાનું એકમાત્ર સાધન કહ્યું છે, એ ગુણાતીત કે જેને મોક્ષનું દ્વાર કહ્યું છે, એ ગુણાતીત
જેને પરમેકાંતિક સંત કહ્યા છે, એ ગુણાતી જેને વડવાનળ જેવા સંત કહ્યા છે, એ ગુણાતી જેને પરમ ભાગવત સંત કહ્યા છે, એ બધા કોઈ 200 વર્ષ પહેલા થયેલા ગુણાતાન સ્વામી માટે તો હતું જ, પણ એના એ ગુણાતાન સ્વામી મારા તમારા સૌના યોગ ક્ષેમનું વહન કરે, મારા તમારા સૌના દોષ ટાળી શુદ્ધ કરી અક્ષરધામમાં લઈ જાય, મને તમને સૌને આત્યંતિક શાંતિ આપી શકે, એ ગુણાતીતાનો સ્વામી આજે મહંત સ્વામી નારાયણ રૂપે પ્રગટ પાડ્યા છે. આ પ્રકૃતિ થાય એ સાચી શરદ પૂનમ, એ 7 ઓક્ટોબરનો જન્મોત્સવ આજે મહંત સ્વામી નારાયણના ચરણે પ્રાર્થના કરીએ કે આપણને સૌની પ્રકૃતિ વિશેષ દ્રઢ થાય અને આપણે આ પ્રગટ ગુણાતીતના દ્વારા પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનો આત્યંતિક લાભ પ્રાપ્ત કરી અને જીવતને ધન્ય કરી શકીએ એવી બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપણે પ્રાર્થના.